આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી, કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરી, શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણુ પાત્ર છો, ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતો જ્યાં સંગ્રહાયેલી છે, પહેલાં પ્રકરણની 270મી આ વાત છે. સ્વામી કહે છે કે શ્રીજી મહારાજ તો આ સત્સંગમાં 30 વર્ષ રહ્યા, એટલે કે 18 વર્ષની ઉંમરે લોજમાં પધારીને દીક્ષા ગ્રહણ કરેલી, ત્યારથી 49 વર્ષની ઉંમર સુધી પોતે આ સત્સંગમાં વિચરણ કર્યું, એટલે કે લગભગ 30 વર્ષ સત્સંગમાં રહ્યા અને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. સામાન્યતઃ પેઢીની વાત આવે એટલે આપણને સહેજ એવો અંદાજ મંડાય કે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ પેઢી, એમ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને આજે પ્રમુખ સ્વામી મહારાજ, એ ભગવાન સ્વામિનારાયણની 5મી પેઢી છે. આજે સવારે અરુણકુમાર અમને લેવા માટે આવેલા, એમની ને પાછળ કારની પાછળ નંબર પ્લેટમાં M5 SNS એવું લખેલું છે કે મહારાજનું 5મું સ્વરૂપ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ SND એવું લખેલું છે. એટલે કેફથી અમને બતાવતા હતા. એટલે આપણી સામાન્યતઃ સમજણ છે કે ભગવાન સ્વામિનારાયણની આ 5મી પેઢી છે. યોગીજી મહારાજ જ્યારે એક વખત આ વાતનું નિરૂપણ કરતા હતા ત્યારે મુંબઈમાં વજુભાઈએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ તો 4થી પેઢી કહેવાઓ, અને એવી રીતે આ 10-20 પેઢીનું લખ્યું હશે એ તો હમણાં પૂરી થઈ જશે, પછી કલ્યાણનું શું? મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વી ઉપર પધાર્યા અને હજારો ને લાખો જીવોનું એમને કલ્યાણ કરવું છે, અને આમ 10-20 પેઢી આમ પૂરી થઈ જાય તો પછી અક્ષરધામનું શું? ત્યારે યોગીજી મહારાજ એકદમ પોતાની લાક્ષણિક શૈલીમાં માથે હાથ મૂકીને ઘસતા ઘસતા બોલ્યા કે ગુરુ, જેમ તમે ગ્રહસ્થ લોકમાં પેઢી સમજો છો એમ આ પેઢી નહીં સમજવાની, આ તો અલૌકિક પેઢી છે. આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી એક જ પેઢી ચાલે, એટલે જે આ 1લી જ પેઢી છે મહારાજની. આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી હજી 1લી જ પેઢી કહેવાય, એટલે એવી 10-20 પેઢી ચાલશે. ત્યારે બધાને સભામાં એમ થયું તો વાંધો નહીં, મેળ પડી જશે. એટલે આવી રીતે એક વિશેષ અર્થ યોગીજી મહારાજે કરેલો, એટલે આપણે ખૂબ જ સિક્યોર્ડ ને ઇન્શ્યોર્ડ છીએ કે આપણે તો ત્યાં સુધીમાં મહારાજના ધામની સારી રીતે પ્રાપ્તિ થશે. પણ આવી રીતે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે એ વાત અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે. મહારાજે પણ પોતે વચનામૃત પ્રથમનું 21મું છે એમાં વાત કરી કે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો ધામ રૂપે અક્ષર છે એ ભગવાનને અને અનંત કોટી મુક્તોને ધરી રહ્યું છે, અને બીજું જે મૂર્તિમાન અક્ષર છે એ મહારાજની સેવામાં છે. 50જ વચનામૃત પછી ગઢડા પ્રથમના 71મા વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતાનું સમગ્ર ઐશ્વર્ય, દિવ્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનું અક્ષરધામ તે સહિત જ પધારે છે, આ વાત તમારે સમજવી અને બીજાને કરવી. તો આ 2 વચનામૃતના આધારે જ્યારે આપણે જોઈએ છીએ કે આ મૂર્તિમાન અક્ષર છે
અને જે અક્ષરધામને સાથે લાવ્યા એ આ મૂર્તિમાન અક્ષરને સાથે લાવ્યા છે અને એ આ ગુણાતીયાન સ્વામી છે એ વાત મહારાજે અનેક પ્રસંગે પરમહંસોના હરિભક્તોને કરેલી અને પરંપરામાં પણ આપણે જાણીએ છીએ અને ગુણાતીયાન સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે એ પ્રસંગો ઘણા બધા આપણે જાણ્યા છે. તો અક્ષર છે એ સાધુ રૂપે મહારાજની સાથે છે એ વાત આપણને બહુ સ્પષ્ટ છે અને એ જ પરંપરા અત્યારે આપણે ચાલે છે અને એ સંતનો મહિમા મહારાજે વચનામૃતમાં પાને પાને લખેલો છે કે એ જે મૂળ અક્ષર મૂર્તિ છે એ સાધુ રૂપે એ મહારાજની પરંપરા ધરી રહ્યું છે એ વાત મહારાજે વચનામૃતમાં એ સંતના મહિમા દ્વારા આપણને કહી છે. મહારાજે પહેલી જ વાત પ્રથમના 27મા વચનામૃતમાં કરી છે. મહારાજે કહ્યું કે આવા જે સંત છે એના નેત્રમાં જોનારા ભગવાન છે, માટે તો આ બ્રહ્માંડના સર્વે જીવોની આંખને વિશે જોવાની શક્તિને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એમ એ સંતની એમના પગમાં ચાલનારા ભગવાન છે, માટે એ સંત તો આ બ્રહ્માંડના સર્વે જીવોના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. એમ વાત કરતા મહારાજ કહે છે એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે એ તો બ્રહ્માંડના સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. હવે ઇન્દ્રિયોમાં પ્રકાશ એટલે સ્થૂળ દ્રષ્ટિએ નહીં, એ કદાચ અંધ હોય અને હાથ ફેરવે આશીર્વાદ આપે કે જળ આપે અને દેખતા થઈ જાય એવું પણ બને, પણ ઇન્દ્રિયોમાં પ્રકાશ એટલે એમાંથી માયિક ભાવ ટાળી અને બ્રહ્મ ભાવ ભરી દે એ ઇન્દ્રિયોમાં પ્રકાશ કર્યો કહેવાય. પ્રથમના 51ના વચનામૃત પ્રમાણે કે પછી એના ઇન્દ્રિયો એ ભગવાન અને સંત સન્મુખ જ વર્તે એવો પ્રકાશ આવા સંત કરી શકે છે. 10 જ વચનામૃત પછી ગઢડા પ્રથમના 37ના વચનામૃતમાં મહારાજ કહે છે કે આવા જે સંત છે એની ચરણની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, એને દુખાવતા થકા મનમાં બીએ છીએ અને આવા સંતના દર્શને કરીને તો અનંત પતિત જીવોના ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. તો જો આવો સંતનો મહિમા વચનામૃતમાં પણ લખ્યો છે. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત, અંત્યનું 26મું વચનામૃત. અંત્યના 27મા વચનામૃતમાં મહારાજ કહે છે કે નિષ્કામ નિર્લોભ નિર્માન નિસ્વાદ નિસ્નેહ જે પંચવર્તમાન તે જે સંતમાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય અને એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને એવા સંતના વચનને વિશે વિશ્વાસ એને જ નિશ્ચય કહીએ. તો આટલો બધો મહિમા વચનામૃતમાં સંતનો મહારાજે લખ્યો છે, એ જે અક્ષરધામ મૂર્તિમાન લાવ્યા એ સંત રૂપે છે એનો મહિમા લખ્યો છે. અને મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં કહ્યું કે આવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આટલો બધો મહિમા મહારાજે આ સંતનો ગુણાતીત સત્પુરુષનો આ વચનામૃતોમાં લખેલો છે એટલે આપણને એ વાતની પ્રતીતિ આવે કે મહારાજ આ સંત દ્વારા હંમેશા પૃથ્વી ઉપર પ્રગટ છે. અને પોતે આ પૃથ્વી ઉપર પધાર્યાના જે 6 હેતુઓ બતાવ્યા એમાંનો 6ઠો હેતુ મહારાજે કહ્યો કે મારા એકાંતિક સંતની પરંપરા દ્વારા હું પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ રહીશ. અને એવી રીતે આપણે જોઈએ છીએ કે આ ગુણાતીત સત્પુરુષ દ્વારા હંમેશા પોતે પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા. અને ગુણાતીયાન સ્વામીએ પોતે પણ આ બધી વાતો ઘણી વખત કરી છે. સ્વામીએ લખ્યું કે આ તો મહારાજ આ લોકમાં પધાર્યા તે ભેળા આ સાધુ આવ્યા છે, બાકી આ સાધુ આ લોકમાં હોય નહીં. સ્વામી એવું પણ બોલ્યા કે જેને મહારાજની ઓળખાણ થઈ તેનો એક પગ અક્ષરધામમાં અને જેને આ સાધુની ઓળખાણ થઈ એના 2 પગ અક્ષરધામમાં. એટલી બધી વાતોનો એટલો બધો મહિમા ગુણાતીયાન સ્વામીએ પણ સ્વમુખે કહેલો છે એટલે આપણને એમ વાતની પ્રતીતિ બેસે છે કે આવા સંત દ્વારા મહારાજ હંમેશા પ્રગટ છે. અને આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, એમનું કાર્ય, એમની વિચારધારાથી માંડીને એમના વર્તન સુધી બધું જોઈએ ત્યારે આપણને પ્રતીતિ આવ્યા વગર રહે નહીં કે આ સાક્ષાત મહારાજનું જ સ્વરૂપ છે. શ્રીજી મહારાજ જ એમના અંગોંગમાં રહીને કાર્ય કરે છે, નહીં તો આવી દિવ્યતા, આવું ઐશ્વર્ય, આવો પ્રતાપ, આવું સામર્થ્ય, આટલું બધું લોકાર્ષણ એ બધું હોય નહીં. લોકો પ્રત્યે, લોકોનું સ્વામી પ્રત્યે આટલું બધું આકર્ષણ હોય નહીં, પણ એ જોતાં આપણને પ્રતીતિ આવે છે કે એમાં મહારાજ અખંડ રહ્યા છે. અને સ્વામીશ્રીએ પણ ઘણી વખત વાત કરી છે. એક વખત સારંગપુરમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા પધાર્યા, વિદાય વેળા હતી અને સ્વામીશ્રી ત્યાંથી અમદાવાદ પધારવાના હતા અને પછી મુંબઈ થઈને અહીંયા પરદેશ આવવાના હતા. સહેજે બધા સંતો સ્વામીશ્રીની સાથે મંદિર ઉપર દર્શન કરવા માટે સાથે જતા હોય તો સ્વામી આમ દર્શન કરતા હતા. તે વખતે જનમંગલ સ્વામી
એ ત્યાં કઠેડા પાસે ઊભેલા સ્વામી આમ મૂર્તિના દર્શન કરતા હતા, એમ ગોળ ફરીને સ્વામીની સન્મુખ જોતા હતા. અને જનમંગલ સ્વામી સાથે સહેજે આમ સ્વામી રમૂજ કરતા હોય ને એમને પણ આમ સખાવાવ, એટલે આમ સ્વામી દર્શન કરતાં કરતાં આંખના ઈશારાથી જનમંગલ સ્વામીને આમ કહ્યું આમ કે ભગવાન તરફ જોવો એમ. એ જનમંગલ સ્વામી તો જાણે કંઈ સાંભળ્યું કંઈ જોયું જ નથી, ઈશારામાં સમજ્યા જ નથી, એમ સામું સામું જોઈ રહ્યા હાથ જોડીને આમ ટેકો દઈને ખભાથી. ફરી વખત સ્વામી આમ હાથથી ઈશારો કર્યો પછી આમ આમ, તો જનમંગલ સ્વામી આમ ડોકું વલાઈને સામું સામું જોઈ રહ્યા. ત્રીજી વખત પછી સ્વામી આમ બોલ્યા, સ્વામી કે જનમંગલ આમ ઠાકોરજી પેલી તરફ છે, પેલી બાજુ જોવો. એ જનમંગલ સ્વામી આમ એકદમ લમણે હાથ દઈને કે એ તો પછી છે જ, કાયમ ઊભા હોય છે, સવારથી સાંજ સુધી તમે જતા રહેવાના છો, એ ઊભા જ હોય છે સવારથી સાંજ સુધી તમે જતા રહેવાના છો. કે તો સ્વામી એકદમ હસતા હસતા કે જનમંગલ તમે તો કથાકાર છો, જ્ઞાની છો, અને જ્ઞાની થઈને જુદું કેમ પાડ્યું કે એ રહેવાના છે ને અમે જતા રહેવાના છે, બે એક જ છે, બે સાથે જ રહે છે ને સાથે જ ફરે છે. એવો મહિમા સ્વામીએ તે વખતે સ્વમુખે કહેલો કે બે સાથે જ છે અને બે સાથે જ ફરે છે, તમે જુદું પાડશો જ નહીં. એટલે સ્વામીશ્રીના સ્વમુખે પણ ઘણી બધી વખત આપણે આ બધી વાતો સાંભળેલી છે. મહારાજ જેમ સ્વમુખે મહિમા કહેતા એમ સ્વામીશ્રી પણ સ્વમુખે મહિમા કહે છે ત્યારે આપણને એ મહારાજ એમના દ્વારા પ્રગટ છે એ વાતની પ્રતીતિ આવે. કારણ કે જ્યારે વ્યક્તિ પોતાનો પરિચય આપે ત્યારે જ આપણને સહેજે ખ્યાલ આવે ને. લોકમાં જેમ રિવાજ છે કે આપણે કોઈને મળીએ અને આપણને એમ લાગે કે આ વ્યક્તિ પાસેથી મને કંઈક કામ મળે એમ છે, અથવા તો કંઈક બિઝનેસ મળે એમ છે, આપણે તરત વિઝિટિંગ કાર્ડ એમને આપીએ, એમાં આપણું નામ હોય, ટેલિફોન નંબર હોય, આપણું ઈમેલ એડ્રેસ હોય, એ બધું આપણે આપી દઈએ છીએ, સહેજે સંપર્ક થઈ શકે એની માટે. પણ એ કાર્ડ વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આ તો માણસ આપણા જેવા જ દેખાતા હતા, પણ આ તો મોટા વાઇસ પ્રેસિડેન્ટ છે, આ તો મોટા સીઈઓ છે, એવું આપણને ત્યારે ખ્યાલ આવે. એમ આવી રીતે સ્વમુખે જ્યારે ભગવાન અને સંત પોતાનો પરિચય આપે ત્યારે આપણને વિશેષ પ્રતીતિ બેસતી હોય છે, નહીં તો આપણને તો આપણા જેવા જ લાગતા હોય છે. આપણને એમ થાય કે આપણા જેવા જ છે, પણ એ આપણા જેવા નથી. શ્રીજી મહારાજ એક વખત ત્યાં કચ્છ પ્રદેશમાં માંડવી પધાર્યા અને સભામાં આવી રીતે સાંજે કથા વાર્તા કરતા હતા. સંતો હરિભક્તો બધા બેઠા હતા અને તે વખતે ત્યાં હરબમજી સુથાર અને એમના બધા સાથેના બધા હરિભક્તો લગભગ 30 ગાંવની મજલ કાપીને પદયાત્રા કરીને આવેલા. 30 ગાંવ એટલે એક ગાંવ એટલે લગભગ 3 કિલોમીટર થાય, 90 કિલોમીટરની પદયાત્રા કરીને આવ્યા હશે. એક કે બે રાત કદાચ ક્યાંક રોકાણા પણ હશે. અને આવ્યા અને મહારાજને સભામાં દંડવત કર્યા. મહારાજે સામું જોયું જ નહીં. ફરી વખત બધા હરિભક્તો નજીક આવીને મહારાજનો ચરણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહારાજ આમ બીજી તરફ જોઈને કથા વાર્તા ચાલુ રાખી. ફરી વખત જે ડિરેક્શનમાં મહારાજ જોતા હતા તે બાજુ ફરી બધા હરિભક્તો ફરી વખત મહારાજની આમ દ્રષ્ટિ મેળવવા માટે તે બાજુ આવ્યા. તો ફરી વખત મહારાજે બીજી બાજુ દ્રષ્ટિ ફેરવી લીધી અને એ બાજુ જોઈને કથા વાર્તા કરવા માંડ્યા. ત્યારે હરબમજી સુથાર એકદમ મહારાજની સન્મુખ ઊભા રહી ગયા અને મહારાજને વાત કરી કે મહારાજ તમે અમારા દાખલા સામે તો જુઓ, અમે 30 ગાંવ એ કાપીને પદયાત્રા કરીને બધા હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈ આવ્યા છે, આપ કૃપા દ્રષ્ટિ તો કરો. અને ફરી વખત બોલ્યા કે અમારા દાખલા સામે તો મહારાજ જો. આ શબ્દ બીજી વખત સાંભળ્યો એટલે મહારાજ એકદમ હસવા માંડ્યા અને મહારાજ બધા સભાજનોને સંબોધીને કે આ હરબમજી એક 30 ગાંવ ચાલીને આટલેથી હજી અહીંયા આવ્યા, એમાં તો અમને સંભળાવી દીધું કે અમારા દાખલા સામે તો જુઓ. એ હરબમજીને એવો ભાવ નહોતો, પણ સહેજ આ એક વાર્તાલાપનો એક શબ્દ પ્રયોગ છે કે એટલામાં તો અમને સંભળાવી દીધું મહારાજ કે અમારા દાખલા સામે તો જુઓ, અને અમે તો ઠેઠ અસ્ત આવરણ પાર અક્ષરધામમાંથી આવ્યા છીએ, અમે કોઈ દિવસ હરિભક્તને એમ કીધું નથી કે અમારા દાખલા સામે તો તમે જુઓ. અમે ઠેઠ ત્યાંથી આવ્યા છે એ અમે તો કોઈ દિવસ કીધું જ નથી કે અમારા દાખલા સામે તમે જુઓ. અને પછી મહારાજે બધા હરિભક્તોને ખૂબ રાજી થઈને આશીર્વાદ આપ્યા, બધા સભામાં બેઠા અને મહારાજે બધી પ્રાપ્તિને મહિમાની ખૂબ બધી વાતો કરી કે આવી રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિએ તમને સાક્ષાત મળ્યા છે, માટે એમને સેવા ભક્તિએ કરીને રાજી કરવા. આ બધી વાતો મહારાજે સભામાં કરી. પણ આવા અનેક પ્રસંગે મહારાજ પોતે પોતાનો મહિમા, પોતાનો પરિચય એ પોતાના મુખે આપતા જેથી આપણને વિશેષ પ્રતીતિ આવે. 1992માં જ્યારે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે ઉજવતા હતા એ આખા વર્ષ દરમિયાન અનેકવિધ બધા કાર્યક્રમો થયેલા. એમાં યોગીજી મહારાજના જે બધા મહિમાના ભજનો એ દુલાભાયા કાગ ને બધા અન્ય કવિઓએ બનાવેલા છે એના સંપુટ પણ તૈયાર કરવાના હતા. એટલે મુંબઈમાં ત્યાં રેકોર્ડિંગ કરવું નક્કી થયું એટલે યોગીચરણ સ્વામી અને બધા સંતો ત્યાં મુંબઈ હતા
અને એ લોકોને એમ થયું કે આપણે સારામાં સારું રેકોર્ડિંગ થાય એટલે બહાર એકદમ પ્રોફેશનલ સ્ટુડિયોઝમાં આપણે રેકોર્ડિંગ કરાવીએ. એટલે ત્યાં મુંબઈમાં વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોઝ છે, જ્યાં બધા બોલિવૂડના પણ બધા હિન્દી મૂવીઝના રેકોર્ડિંગ, ઘણા બધા સોંગ્સના ત્યાં થતા હોય છે અને મોટા મોટા આર્ટિસ્ટ બધા આવતા હોય છે. એમના માલિક દામન સૂદ, એમનો એપ્રોચ આપણા સંતોએ કર્યો અને કહ્યું કે આવી રીતે અમારે આ તૈયાર કરવું છે અને આખો પ્રોજેક્ટ એમને બતાવ્યો. એ સહેજે પહેલાં એમના મનમાં એમ થયું કે આ તો શું બધા સંતો છે, શું ગાશે અને આમ આ બધો પ્રોજેક્ટ કેવો હશે, કદાચ આ લોકોને મારી ફી પણ નહીં પોસાય. જેમ પ્રોફેસર ફ્રીજને પહેલી વખત અક્ષય મુનિ સ્વામીને જોઈન થયેલું એવું કે આ સંસ્થાને મારી ફી નહીં પોસાય, એમ આવી રીતે એમને મનમાં એવું થયું. પણ પછી બધું રેકોર્ડિંગને બધું શરૂ થયું અને આપણા સંતોનો અવાજ સાંભળ્યો અને સંતોને બધાને ગાતા વગાડતા સાંભળ્યા, બહુ જ રાજી થઈ ગયા. એટલે યોગીચરણ સ્વામીને બધા સંતો એમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા મુંબઈમાં છે, અમારા ગુરુ છે, એમના આશીર્વાદથી બધા સંતો આવી રીતે નાની મોટી સેવા બધી જો કરતા હોય છે, તો તમે આવો એકવાર, એમના આશીર્વાદ આપને પ્રાપ્ત થાય. એટલે એમને કહ્યું કે સાર, હું આવીશ, મારી અનુકૂળતાએ હું ચોક્કસ આવી જઈશ. અને એક દિવસ એમનો ફોન આવ્યો કે હું હમણાં આવું છું. એટલે સાંજના સમયે આવ્યા અને તે જ વખતે આમ સ્વામી સાયમ ભ્રમણ કરતા હતા, મુંબઈમાં ત્રીજા માળે વોકિંગ કરતા હતા. ત્યાં એ આવ્યા એટલે યોગીચરણ સ્વામી એમને મળ્યા અને એમને મનમાં એમ હતું કે અત્યારે તો સ્વામી વોકિંગ કરે છે, પછી આસન કરશે અને પછી મળાવશું, અને વળી આમને એક બાજુ જવાની ઉતાવળ હતી અને મોટા માણસને પહેલી જ વખત મંદિરે આવેલા. એટલે યોગીચરણ સ્વામી બધા હરિભક્તોમાંથી સહેજ આમ આગળ જઈ અને સ્વામી બાબા પાસે જઈને વાત કરી વોકિંગ વખતે જ કે સ્વામી આવી રીતે મેં આપને વાત કરેલી, એ અચાનક અત્યારે આવી ગયા, એટલે આપ ખાલી દર્શન અને આશીર્વાદ આપી દેજો અને પછી ફરી વખત શાંતિથી મળવા માટે બોલાવશું. સાંઈ કે વાંધો નહીં, બોલાવ. અને સાંઈ ચાલુ વોકિંગે ઊભા રહેલા, આમ થોડું હાંફતા હતા. એ નજીક આવે એટલે યોગીચરણ સ્વામી બધો પરિચય આપ્યો, એમની સેવાઓ વિશે વાત કરી, સ્વામી બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યા. અને આવા મોટા માણસોને જેમ ટેવ હોય કે પોતાનું વિઝિટિંગ કાર્ડ તરત આપે, એટલે એમને ખિસ્સામાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ કાપીને સ્વામીને આમ હાથમાં આપવા માટે આમ હાથ લંબાવ્યો આમ. એટલે સ્વામી આમ સહેજે નમ્રતા વિવેકની દ્રષ્ટિ સ્વામી આમ હાથ લંબાવી લેવા માટે વચ્ચેથી યોગીચરણ સ્વામી લીધું કે ઓકે, એમ કે એમના હાથમાંથી વચ્ચેથી લીધું. હવે સ્વામી એકદમ શાર્પ છે એકદમ. એ દરમિયાન સ્વામીએ પણ કોઈ પાર્સલને ઈશારો કરી રાખેલો આમ પ્રસાદના બોક્સનો, અને સ્વામી આવી બધી ક્રિયામાં બહુ જ શાર્પ છે. એમ વ્યક્તિગત મુલાકાતમાં બેઠા હોય અને હરિભક્તો સાર બપોર સાંજ એમને મળતા હોય, ત્યારે કોઈને કંઠી પહેરાવી હોય તો આમ હાથ લાંબો કરે ને તરત હાથમાં ટોટી કે કંઠી આવી જવી જોઈએ. એ જો એમની મૂવમેન્ટ કોન્સ્ટન્ટ ચાલુ હોય, જો આવી નહીં ને તો તું બદલાઈ જા, બીજાનું ઉભો રાખ, અહીંયા કહી જ દે, મોઢે કહી જ દે, તું બદલાઈ જા, ઉભો રહી જા, બીજો કન્ટિન્યુઅસ મૂવમેન્ટ. આ તો પછી જાહેરમાં એક ખાનગી કરી દઈએ કે પછી આમ પ્રસાદ માગે ને તો આમ આમ હાથ આમ લાંબો કરે ને સ્વામી વ્યક્તિગત, ત્યારે તમારે એમની ફિંગર પોઝિશન્સ જોવી પડે. એ ટોટી માગે, આમ તો ટોટીને આમ તો પડી હોય છે અત્યારે તો પહેલાં, પણ આમ કંઠી માગે છે, પ્રસાદનું બોક્સ માગે છે, બ્રોશર માગે છે, તરત આપણને ખબર પડવી જોઈએ એની ફિંગર મૂવમેન્ટ. આપણે એમ પૂછવાનું સાંઈ શું પૂછ્યું એટલે ગયું, ફેલ, રિજેક્ટ, કાર્યક્રમ પૂરો. એ તરત આમ હા ફિંગર મૂવમેન્ટ્સ પરથી પકડેલ ચોકડી. આ તો અમારે એક અમેરિકાની ફેમિલી શિબિરનો એક સંદર્ભ ચાલુ થયો ચોકડી એટલે. એટલે જોવું પડે એટલે કે આમ બ્રોશર માંગ્યું કે કંઠી માંગ્યું, આમ થોડું બોલે ખાલી, પણ કદાચ આપણને ઘોંઘાટમાં સંભળાય નહીં તો જોવું આમ. પણ પ્રસાદનો ઈશારો કરે ને ત્યારે આપણે એમ થાય કે હાથ પોળો કરે એટલે પ્રસાદ આપણે આપણે હાથમાં તરત આપી દઈએ, પણ એમના અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે કેટલી જગ્યા છે માપીને નાનું કે મોટું પ્રસાદનું બોક્સ મૂકવું પડે. હા એમના ના ચાલે, બહુ જ શાર્પ છે. કઈ વ્યક્તિને પ્રસાદનું બોક્સ કેટલું આપવું ને કેવું આપવું ને એમાં બહુ શાર્પ છે. આમ હાથ કરે તો તરત ફ્લેશ ઓફ અ સેકન્ડમાં તમને ખબર પડી જોઈએ કે નાનું પ્રસાદનું બોક્સ મૂકવાનું છે. જો આમ કર્યું તો મોટું મૂકો તો એકવાર લઈને આપી દે, પણ પેલો ગયા પછી આનો વારો પડી જાય. એટલે બીજું કંઈ બોલે નહીં, ખાલી એક વખત જોવે, અને આ તો ગુનાતી દ્રષ્ટિ છે, જોવે તો એ તમને ફાઉન્ડેશન લાવી નાખે, ખબર છે. પણ આ તો એમ કે સ્વામી આમ ઈશારો કર્યો, પેલા પાર્સદ છે ત્યાં મુંબઈમાં પ્રસાદનું બોક્સ લઈને આવે અને ઉપર રબર બેન્ડમાં ત્યાં પોકેટ કેલેન્ડર ફોલ્ડર છે ભરાવેલું હતું. એટલે સ્વામી એમને હાથમાં આપીને સ્વામી આમ હાથમાં લઈને તરત એમને આપ્યું આમ પ્રસાદનું બોક્સ. અને સ્વામી જોયું કે ઉપર પોકેટ કેલેન્ડર છે, એટલે ફરી વખત નીચો હાથ બીજો મૂકીને પોકેટ કેલેન્ડર કાઢી લીધું. અને પછી સ્વામીએ એમને વાત કરી, આ મારું વિઝિટિંગ કાર્ડ. તો પેલા એ સહેજે આમ હાથમાં લઈને દામન સુધી અંદર જોયું કે આમાં નામ, ફોન નંબર, એડ્રેસ, મોબાઈલ ક્યાં છે, આમ જોવા માંડ્યા. એટલે આમ જોતા હતા ને આગળ પાછળ, સ્વામી એમના હાથમાંથી ફરી વખત લીધું ફોલ્ડર વાળીને, ઉપર મહારાજનો ફોટો હતો એની ઉપર આંગળી મૂકીને ફરી વખત વાત કરી, આ મારું વિઝિટિંગ કાર્ડ છે. એટલે ભગવાન એમના દ્વારા સાક્ષાત પ્રગટ છે
એવા અનેક પ્રસંગોએ સ્વામીશ્રીએ પણ વાત કરી છે. એટલે આ એક બહુ જ મોટી પ્રાપ્તિ આપણને થઈ કે મહારાજ અને સ્વામી આપણને આવી રીતે સાક્ષાત મળ્યા. એ આપણા બહુ જ મોટા ભાગ્ય છે, આપણા ભાગ્યનો તો કોઈ પાર ન કહેવાય. પણ બાળપણથી જ્યારે મહારાજના ચરિત્રો આપણે સરખાવીએ છીએ સ્વામીશ્રીના જીવન સાથે, ત્યારે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે એ વાતની આપણને 100% પ્રતીતિ બેસે. મહારાજે નાનપણમાં જ્યારે ગૃહત્યાગ કર્યો ત્યારે કોઈના ઉપદેશે કરીને નહીં, કોઈ એવા સાંખ્ય સંબંધી દ્રશ્યો જોયા હોય અને ગૃહત્યાગ કર્યો એવી રીતે નહીં, એક પોતાના સ્વયં વિચારથી અને હજારો અને લાખો જીવોના કલ્યાણ માટે એ પોતે ગૃહત્યાગ કરેલો. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ કોઈના એવા ઉપદેશે કરીને નહીં, કોઈ એવા એ સાંખ્યના દ્રશ્યો જોયા હોય અને એવી રીતે ગૃહત્યાગ કર્યો એવું નહીં. સહેજે આમ પેલું સાપ છે ત્યાં કલી કાચલી ઉતારી કાઢે એમ સંસાર છોડીને પોતે શાસ્ત્રીજી મહારાજ પાસે આવી ગયેલા. હવે તે વખતે તો બધા પાસેથી પૈસા ભેગા કરીને વડોદરા ક્રિકેટના સાધન લેવા માટે જતા હતા અને બધા છોકરાઓ પાસેથી જે 10 યુન 4 આણા 8 આણા રૂપિયો ઉઘરાયો હશે અને ક્રિકેટના સાધનો લેવા માટે વડોદરા જતા હતા. એટલે ટૂંકમાં આ ફંડ રેઝિંગ એમને પહેલેથી જ ફાવે છે. ફંડ રેઝિંગ પહેલાં તે વખતે 4 આણા 8 આણા ઉઘરાયા હશે, અત્યારે ધબ્બા મારીને 100,000 500,000 ચાલે છે. પણ ફંડ રેઝિંગને મોટા મોટા પ્રોજેક્ટ કરવા લોકો પાસે લોકોના પૈસાની લખણી કરીને એ નાનપણની એમની ટેવ છે. પણ એવી રીતે શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને ખૂબ શાસ્ત્રીજી મહારાજને એમના પ્રત્યે પણ અપાર હેત હતું. અને મહારાજ જ્યારે રામાનંદ સ્વામીને મળ્યા અને રામાનંદ સ્વામી પ્રત્યે એમને અપાર હેત, એમ સ્વામીશ્રીને પણ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અપાર હેત હતું. અને રામાનંદ સ્વામીને મળ્યા તે પહેલાં પણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહી અને નીલકંઠ વર્ણીએ ત્યાં લોજના આશ્રમમાં બધી જ સેવાઓ કરી છે. એ છાણવા સીધું કરવું, પછી કોઈ માંદા સંતો હોય એના કપડાં ધોઈ દેવા ઇત્યાદિ ચોકા વગેરે, એ બધી જ સેવાઓ નીલકંઠ વર્ણીએ ખૂબ શ્રદ્ધાથી કરી અને આપણા સંપ્રદાયમાં સેવાનો આદર્શ એમને બેસાડ્યો. એમ સ્વામીશ્રીએ પણ પોતાની સાધક અવસ્થામાં બધી જ સેવા ખૂબ શ્રદ્ધાથી એમણે કરી છે. એક પણ એવી સેવા બાકી નથી કે એમાં એમણે આમ નિપુણતા ન મેળવી હોય, એટલી શ્રદ્ધાથી બધી એમણે સેવા કરી છે. 1988 સાલમાં સ્વામીશ્રી અહીંયા પરદેશ પધારેલા અને લગભગ 10-10.25 મહિનાની એ લાંબી ધર્મયાત્રા હતી, કદાચ એમના જીવનની લાંબામાં લાંબી ધર્મયાત્રા હશે. તો 1989 સાલમાં પછી મુંબઈ પધારેલા અને જોડી ઉત્સવ ત્યાં કરેલો, ત્યાંથી પછી અમદાવાદ આવ્યા અને ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં એમનું ભવ્ય સન્માન સમારંભ હતો. અને તે વખતે મંચ ઉપર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબ બિરાજમાન હતા. પાંડુરંગ આઠવલ્લે એટલે કે સ્વાધ્યાય પરિવારના પોતે એક અગ્રણી ટ્રસ્ટી અને ખૂબ જ વિદ્વાન માણસ, અને એ ચીફ ગેસ્ટ તરીકે પ્રવચન કરતાં એમણે વાત કરેલી સભાના અંતિમ ભાગમાં સ્વામીશ્રીના આશીર્વાદ પૂર્વે કે તમે બધા અત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજને આવા મોટા મંચ ઉપર ભવ્ય સિંહાસનમાં બેઠેલા જુઓ છો, તમે આજે આ પ્રમુખ સ્વામી મહારાજને મર્સિડીઝ કારમાં ફરતા જુઓ છો, તમે બધા અત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સામે હજારો લોકો એમના દર્શન માટે બેઠા છે અને એમની જય બોલાવે છે તમે જુઓ છો, પણ એક પ્રસંગે મેં આ પ્રમુખ સ્વામીને કેવી રીતે જોયા છે એનું હું વર્ણન કરું છું. એમ કહીને બીજે દિવાન સાહેબે લગભગ 25,000 થી 30,000 એ સભાજનોની વચ્ચે આ પ્રસંગ કહેલો કે 1948 સાલમાં 1948 તે વખતે અમારા જ કુટુંબીજનમાં એક વ્યક્તિને ત્યાં સારંગપુર હનુમાનજીની માનતા હતી અને બધી એમનું કાર્ય પૂરું થયું એટલે ત્યાં માનતા છોડાવવા માટે મેં સારંગપુર ગયેલા. બપોરનો સમય હતો, બધી વિધિ તો પૂર્ણ કરી અને ત્યાં તો બધે રસોડું બધું બંધ થઈ ગયેલું ખ્યાલચૂકમાં, એટલે અમારે ત્યાં જમવાનું શક્ય બન્યું નહીં અને જમવાનો સમય ઘણો થઈ ગયો, બપોરે લગભગ 1:15 થઈ ગયેલા. એટલે અમને એમ થયું કે સામે અક્ષર પુરુષોત્તમનું મંદિર છે ત્યાં અમે જઈએ. એટલે ત્યાં પછી સારંગપુર ત્યાં અક્ષર પુરુષોત્તમ મંદિરે ગયા. બપોરે 1:45 સમય હશે, મંદિરમાં કોઈ વ્યક્તિ નહીં અને વૈશાખ મહિનો હતો એટલે જબરદસ્ત તાપ હતો. અને મંદિરની પાછળ ગયા ત્યાં સામાન્ય બે ઓરડા જેવું હતું, ત્યાં એક બહુ નાનકડા સાધુ સુક લકડી એમની કાયા એ ઊભા પગે એક દિવાલની સામે બેઠેલા, ઢીચણ સુધી એમનું ધોતિયું ચડાવેલું હતું અને બાજુમાં એક તગારામાં એ ગાર માટીનું લીપણ હતું અને હાથ બોળી બોળી અને માટીનું આમ લીપણ એ દિવાલ ઉપર કરતા હતા. અમે ત્યાં નજીક ગયા એટલે સહેજ આમ અમારા થોડા ચાલવાનો અવાજ થાય એનાથી એકદમ પાછળ એમને જોયું અને અમને 4-5 પુરુષોને વ્યક્તિઓને અમને જોયા એટલે સહેજ હતા ઊભા થઈને પોતાના કપડાં સરખા કર્યા અને પછી બહુ પ્રેમથી અમને હાથ જોડીને અમને કહ્યું કે જય સ્વામિનારાયણ. અને પછી એમનો એમને પરિચય આપ્યો, એમને નામ કહ્યું ને અમે પણ કહ્યું કે આવી રીતે અમે અમદાવાદથી આવ્યા છે અને આવી રીતે અમારે માનતા હતી.
અમારા વાર્તાલાપ પરથી ને અમારા મુખ પરથી એ પારખી ગયા કે અમારે જમવાનું બાકી હશે. તરત અમને પૂછ્યું કે તમારે જમવાનું બાકી છે, એટલે અમે કહ્યું કે હા ચલો મારી સાથે, એમ કહીને અંદર લઈ ગયા અને ત્યાં અમને કીધું કે અહીંયા બેસો. અને પછી બેસવા જતા હતા ત્યાં સુધીમાં તો અમને એમને આસન પાથરી આપ્યા. પછી અંદર જઈને એમને હાથ પગ ફરી વખત સારી રીતે ધોયા અને અમારી માટે થાળી વાટકો પ્યાલો અને ચમચી અંદરથી લઈને આવ્યા. એ સ્ટીલના થાળી વાટકા પ્યાલા અમને નીચે પાથરી આપ્યા. પછી વારાફરતી અમે કીધું કે લાવો અમે તમારી સાથે મદદ મારીએ, તો કે ના તમે બેસો હું લઈ આવું છું. અંદરથી રોટલી શાક દાળ અને ભાત ચાર વસ્તુ વારાફરતી લઈ આવ્યા અને રોટલી એક એક રોટલી એમને ઉપાડી અને આમ વાળી અને પ્રેમથી અમારા થાળીમાં રોટલી મૂકી. પછી શાક મૂક્યું અને પછી અમને કીધું કે તમે જમો, હું જોઉં અંદર અથાણું કે પાપડ કંઈ હોય તો લેતો આવું. અમે જમવાનું શરૂ કર્યું એટલે અંદરથી અથાણું લઈને આવ્યા અને એક વાટકીમાં થોડું અથાણું હતું એટલે અમને થાળીમાં થોડું થોડું અથાણું એક એક ચમચી અમને મૂકી. પછી અમે જમવાનું શરૂ કર્યું એટલે અમારી સામે જે પલાઠી વાળીને નીચે બેસી ગયા. અમે બધા તો આસન ઉપર બેઠેલા પણ એ તો એકદમ નીચે જ અમારી સામે બેસી ગયા અને અમે જમ્યા ત્યાં સુધી લગભગ 15-20 મિનિટ સુધી એમણે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની મહિમાની અમને વાતો કરી કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ આવા સંત છે, આવો એમનો પ્રતાપ છે અને આવું એમનું કાર્ય છે. અમે જમી રહ્યા એટલે ફરી વખત અમને એમને પાણી પીરસ્યું અને પછી અમે હાથ ધોયા એટલે અમારી થાળી ઉપાડવા લાગ્યા. એટલે અમે કીધું કે ના અમે જરા મૂકી દઈએ છે, તો કે ના તમને ખ્યાલ નહીં તમે બેસો. એટલે બધી થાળી ભેગી કરી અને ત્યાં ચોકડીમાં એ મૂકી આવ્યા. ફરી વખત હાથ ધોઈ આવ્યા, ત્યાં સુધીમાં અમે તો આસનો તો ઉપાડી લીધા હતા અને પછી એ મુખવાસની એક આટલી ડબ્બી લઈને આવ્યા. ધાણાને દાણનો મુખવાસ હતો, એમાંથી થોડો થોડો પોતાના હાથમાં લઈ એના હાથથી જ અમને એ મુખવાસ જમાડ્યો. અને પછી અમને કીધું કે હવે શું કાર્યક્રમ છે, એટલે અમે કહ્યું કે અમારે નીકળવું છે, સાંજે અમારે એક કાર્યક્રમ છે, અમદાવાદ પહોંચવું છે. એટલે એમણે થોડો આગ્રહ રાખ્યો કે જો તમે હજી અડધો પોણો કલાક કદાચ રોકાવ તો હમણાં શાસ્ત્રીજી મહારાજ જાગશે તો આપને દર્શન થશે અને આશીર્વાદ મળશે. એટલે અમે કહ્યું કે અમારી પણ લાગણી છે પણ અમારે પહોંચવું પડે એવું છે, અમારે અમે મોડું થયું છે અને કદાચ નહીં પહોંચીએ તો એક અગત્યનું કામ રહી જશે. એટલે અમને કીધું કે સારું ફરી વખત આવજો, ચોક્કસ એકવાર દર્શન કરવા આવજો. એટલે અમારામાંથી બે ત્રણ વડીલોએ કહ્યું કે અમે તો દર્શન કરેલા છે પણ એક બે નથી કર્યા, ફરી વખત ક્યારેક દર્શન કરશું. એવો વાર્તાલાપ કરતાં કરતાં અમે ચાલતા હતા તો છેક ત્યાં અમારી ગાડી પડી હતી ત્યાં સુધી અમને વળાવવા માટે આવ્યા. અમે બધાએ પગમાં ચંપલ પહેરેલા, એમણે પગમાં ચંપલ નહીં પહેરેલા. એમનું ધોતિયું એક બાજુથી અહીંયા ઓટી પાસે કેડ પાસે ભરાયેલું હતું એટલે એક બાજુથી ઊંચું હતું અને સહેજે ચાલતા ચાલતા અમારી સાથે વાત કરતા હતા. બીજે દિવાન સાહેબે વાત કરી કે બે ત્રણ વખત મને વિચાર આવ્યો કે આટલા તાપમાં તમે ઉઘાડા પગે બપોરે લગભગ 2:30-3 વાગે આવી રીતે એમ મનમાં વિચાર આવ્યો પણ એટલો એકદમ સાહજિકતાથી ચાલતા હતા અને અમારી સાથે બધી વાત કરતા હતા. અમે ગાડી સુધી પહોંચ્યા ત્યારે એક વખત ગાડીનો દરવાજો ખોલવા માટે એમણે પણ હાથ લંબાવ્યો પણ એ પહેલાં અમે ગાડીનો દરવાજો ખોલી આગળને પાછળ એક બે વ્યક્તિને પછી અમે બધા બેસી ગયા. પછી અંદર બેઠા એટલે ફરી વખત ખૂબ પ્રેમથી અમને હાથ જોડીને એમને જયસ્વાણ કર્યા અને પછી અમે ત્યાંથી ચાલ્યા. પણ અમે સારંગપુર મંદિરનો દરવાજો છોડ્યો ત્યારથી અમદાવાદ અમારા ઘરે પહોંચ્યા ત્યાં સુધી એ સાધુની નમ્રતા, એ સાધુનો વિવેક, એનો પ્રેમ, અમારા પ્રત્યેની એક લાગણી, એની આંખોમાં જે નિર્દોષતા હતી એના સિવાય બીજી વાત જ અમે ના કરી શક્યા. એક જ ચર્ચા અમારે રહી અને તે પછી પણ અનેક પ્રસંગે ઘણી બધી વખત અમે મળ્યા છીએ કુટુંબીજનો પણ બધા ભેગા થઈએ ત્યારે ગમે તે પ્રસંગ હોય પણ એક વખત તો એ સાધુની અમારે વાત નીકળતી કે કેટલા પ્રેમથી આપણને જમાડ્યા અને કેટલો બધી એમનામાં નમ્રતા અને વિવેક આપણને એના દર્શન થયા. એ જે સાધુની હું વાત કરું છું એ આ પ્રમુખ સ્વામી મહારાજ પોતે, એ બીજે દિવાન સાહેબે સભામાં 1989ના સન્માન સમારંભમાં વાત કરેલી કે આ પ્રમુખ સ્વામી મહારાજ એટલે અત્યારે આવા ભવ્ય મંચ ઉપર બેઠા છે, આ ગાડીમાં ફરે છે અને આટલા લોકોનો એમના પ્રત્યે પ્રેમ છે, સમર્પણ છે, એ સ્વીકારવાનો એમને સમાજ તરફથી પૂર્ણ અધિકાર છે. જે વ્યક્તિએ પોતાનું જીવન આવી રીતે સેવામાં ગાડી કાઢ્યું હોય અને જેવામાં જે વ્યક્તિમાં આટલા બધા સદગુણો રહેલા હોય એ વ્યક્તિને સમાજ પ્રત્યેથી આટલો આદર અને માન એ મળવા જ જોઈએ અને એ સ્વીકારવાનો એમને અધિકાર છે, એમ કહીને એમણે વાત કરી અને પોતે ગળગળા થઈ ગયા. અને પછી ગોળ ફરીને એમને વાત કરી કે સ્વામી તમને આ પ્રસંગ યાદ છે? સ્વામી તો તે વખતે સભામાં બેઠાડા માળા ફેરવતા હતા અને સ્વામી આમ ડોકું હલાવ્યું. સ્વામી કે હા મને યાદ છે. લગભગ એમને 40 વર્ષ જૂનો પ્રસંગ એ સભામાં કહેલો. સ્વામી કે હા મને યાદ છે કે. અને પછી પ્રવચનની સમાપ્તિ પછી ફરી એક વખત ગળગળા થઈ ગયા અને સભા ઉપર ત્યાં સ્ટેજ ઉપર જ એમણે સ્વામીશ્રીના આસન પાસે જઈને એકદમ પંચાંગ પ્રણામ સ્વામીશ્રીને કરેલા. બીજે દિવાન સાહેબ ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ અને આટલી મોટી વ્યક્તિ, આવા બુદ્ધિશાળી અને આવા એક મોટા સંપ્રદાયના ટ્રસ્ટી, પણ એમને સ્વામીશ્રીની આ છબી અંતરમાં ઉતરી ગયેલી. એટલે આવી રીતે જેમ નીલકંઠ વર્ણીએ એ લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં
ખૂબ શ્રદ્ધાથી અનેક પ્રકારની બધી સેવા, નાનામાં નાની સેવામાં પોતાનું મન પરોવીને અને મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીને રાજી કરેલા, તેમ સ્વામીશ્રીએ પણ ખૂબ શ્રદ્ધાથી એ શાસ્ત્રીજી મહારાજને સાધક પોતાની સાધક અવસ્થામાં સેવાએ કરીને રાજી કરેલા છે. સ્વામીશ્રી એક વખત ત્યાં ગોંડલમાં હતા અને સવારે શણગાર આરતી પૂર્વે ત્યાં ઘનશ્યામ મહારાજના શણગાર કરતા હતા. તે વખતે પૂજારીની સેવામાં લગભગ 2-2.5 મહિના સુધી સ્વામીશ્રી રોકાયેલા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર તો તે વખતે લગભગ 24-25 વર્ષની હશે. શાસ્ત્રીમાં ત્યાં ગોંડલ પધાર્યા અને આરતી પૂર્વે દર્શન કરવા માટે અંદર પધાર્યા ત્યારે જોયું કે સ્ટૂલ મૂકી અને આ નાનકડા નારાયણ સ્વરૂપદાસ એ પોતે ઘનશ્યામ મહારાજનો શણગાર કરતા હતા. શાસ્ત્રી મહારાજ નજીક આવ્યા અને આમ ઘનશ્યામ મહારાજના મુખારવિંદ સામે જોવે, ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદ સામે જોવે, ફરી વખત આમ જોવે, ફરી વખત આમ જોવે. એક બે વખત આમ જોયું ત્યારે સ્વામીને એકદમ ખ્યાલ આવ્યો કે શાસ્ત્રી મહારાજ એકદમ નજીક આવીને ઊભા છે, એટલે એકદમ પોતે આમ નમ્રતાથી આમ જેસણ કર્યા. અને સ્વામી શાસ્ત્રી મહારાજ કે ના આમ ઈશારો કરે એટલે પોતે આમ શણગારને કરતા તે ચાલુ રાખ્યું. પછી શાસ્ત્રીજી મહારાજ તે ઘનશ્યામ મહારાજ પાસે આવ્યા અને ઘનશ્યામ મહારાજના મુખારવિંદ ઉપર આમ 2 વખત હાથ ફેરવ્યા શાસ્ત્રીજી મહારાજે, અને પછી એ જ હાથ સીધા જ પ્રમુખ સ્વામી મહારાજના ગાલ ઉપર આમ ફેરવ્યા. અને પછી હસતા હસતા શાસ્ત્રીજી મહારાજ કે તારું અત્યારે લાંબુ મોઢું છે પણ હવે મેં હાથ ફેરવ્યો છે તો ઘનશ્યામ મહારાજે જેમ તારું મોઢું ગોળ થઈ જશે. એટલે અત્યારે જે આટલો ફોટોજેનિક ફેસ આપણને જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજને, ફાઇનલ ટચ શાસ્ત્રીજી મહારાજનો છે. આમ છેલ્લો આમ શિલ્પકળામાં જે આમ છેલ્લી આમ આમ ફર્સ્ટ ક્લાસ ટચ આપે ને એ શાસ્ત્રીજી મહારાજનો આપેલો છે. એટલે આટલો બધો ફોટોજેનિક ફેસ છે સ્વામીનો. ગમે તે એંગલથી તમે ફોટોગ્રાફ પાડો, એમની આંખ, એમના ચીક્સ, એમનું નાક, એમના હોઠ, એમની દાઢી એકદમ સપ્રમાણ આપણને દેખાય છે. આટલું બધી આમ નમણાશ જે દેખાય છે એ આ શાસ્ત્રીજી મહારાજનો ફાઇનલ ટચ. પણ એવી રીતે કેવી, આ તો કહેવાનું શું કે બધી જ પ્રકારની સેવા એમણે ખૂબ શ્રદ્ધાથી કરી. જ્યારે સંતો બધા પેલી પૂરણપોળી બનાવતા હતા અને સ્વામી કીધું કે લાવો હું પણ બનાવું, એમ પોતે પૂરણપોળી વણીને પછી આમ પ્રોપર શેકી, ત્યારે બ્રહ્મતીર્થ સ્વામીને બધા તો આ માસ્ટર કૂક કહેવાય એ બધા ખુશ થઈ ગયા, સ્વામી આટલી બધી પૂરણપોળી સરસ તમે શેકી શકો છો. કે સ્વામી એકદમ ખુમારીમાં હસતા હસતા કે શાસ્ત્રીજી મહારાજે એમને આમ ગાદી નથી બેસાડ્યો, બધું શીખવાડ્યું છે, બધું શીખવાડ્યું છે, એમને મન ગાદી નથી બેસાડ્યો કે. એટલે હસતા હસતા પોતે વાત કરે પણ પૂરણપોળી પરફેક્ટ એમને શેકેલી, નહીં તો પૂરણપોળી તો અઘરી આઈટમ છે, બધાનું ટેસ્ટિંગ એમાં થઈ જાય. ઘણી વખત તો 2 રોટલીની વચ્ચે ખાલી પેલું ચોપડી જ દેતા હોય, પૂરણપોળી આખી આઈટમ જુદી થઈ જાય. એટલે આ એક માસ્ટર છે અહીંયા પ્રબોધ સ્વામી. એટલે આવી રીતે શાસ્ત્રીજી મહારાજ પણ એ પૂરણપોળી બનાવી શકતા હતા. પણ આ કહેવાનું શું કે બધી જ સેવા એ ખૂબ શ્રદ્ધાથી એમણે કરેલી છે. એટલે સાધક અવસ્થામાં નીલકંઠ વર્ણીએ જેવી શ્રદ્ધાથી અનેક પ્રકારની સેવા કરી છે એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પણ કરી છે. અને જ્યારે એ રામાનંદ સ્વામી પાસે નીલકંઠ વર્ણીએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે રામાનંદ સ્વામી એમનું નામ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એ 2 નામ આપ્યા. અને પછી પોતે વાત કરી કે હું તો ડુગડુગી વગાડનારો છું અને ખેલના ભજવનારા તો હવે આવી ગયા, એટલે કે મેં તો તમને બધાને મુમુક્ષુઓને ભેગા કર્યા સાથે અહીંયા આશ્રમમાં રાખ્યા, પણ હવે તમારા બધાનું કલ્યાણ છે એ આ નીલકંઠ વર્ણી છે, આ સહજાનંદ સ્વામી છે કરશે, એમ કહીને ખૂબ પોતે એ નીલકંઠ વર્ણી ભગવાન છે એવો મહિમા રામાનંદ સ્વામીએ કહ્યો. એમ શાસ્ત્રીજી મહારાજે પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અક્ષરદેરીમાં ભાગવતી દીક્ષા આપી ત્યારે વખતે હરજીવનદાસ કોઠારીની ઈચ્છા હતી કે આપણે એમનું નામ નારાયણચરણ રાખીએ અને એમને સજેસ્ટ પણ કર્યું, ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે નારાયણચરણ તો હમણાં જ બાલમુકુંદ સ્વામીની સાથે એ જૂનાગઢમાં સદગુરુ હમણાં જ થઈ ગયા, પણ આ તો સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે એટલે આપણે એનું નામ નારાયણ સ્વરૂપ રાખીએ. એવી વાત શાસ્ત્રીજી મહારાજે તે વખતે કરેલી. એટલે નીલકંઠ વર્ણીને દીક્ષા આપતી વખતે રામાનંદ સ્વામી એમના ભગવાનપણાની વાતો કરેલી, એમ શાસ્ત્રીજી મહારાજે પણ પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા આપી ત્યારે એમનામાં ભગવાન અખંડ રહ્યા છે અને એ જ સ્વરૂપ છે એ વાતો તે વખતે અક્ષરદેરીમાં કરેલી. અને રામાનંદ સ્વામી પાસે એ સહજાનંદ સ્વામીએ માગી લીધું કે તમારા ભક્તને જો થોડું પણ દુઃખ આવવાનું હોય તો એ મને આવે. કઈ કક્ષાનું? કે એમને કદાચ એક રૂવાડે એક કોટી અરે વીછી કરડ્યાનો વીછીના ડંખનું દુઃખ આવવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કોટી કોટી વીછી કરડ્યાનું દુઃખ આવે. તમારા હરિભક્તના નસીબમાં જો રામ પત્તર આવવાનું હોય એટલે કે ગરીબી આવવાની હોય તો એ મારે ભાગ્ય આવે, પણ તમારા હરિભક્ત છે અન્નવસ્ત્ર કરીને દુઃખી થાય નહીં. એવું રામાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે માગી લીધું એ આપણે વચનામૃતમાં પણ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. એમ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે ને શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડી
21 મે 1950 આંબલીવાડી પોળ તે અમદાવાદમાં તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસે માગી લીધું કે હું મારા દેહના છેલ્લા શ્વાસ સુધી આ તમારા સંસ્થા તમારી સંસ્થા સિદ્ધાંતને આપને વફાદાર રહું અને તમારા હરિભક્તોની સર્વે પ્રકારે ખેવના રાખી શકું એવા આશીર્વાદ આપજો. એટલે હરિભક્તોને એ યોગ અને ક્ષેમનું વહન એ રામાનંદ સ્વામી પાસે સહજાનંદ સ્વામીએ જેમ માગી લીધેલું એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ શાસ્ત્રીજી મહારાજ પાસે હરિભક્તોનું સર્વ પ્રકારે શ્રેય કરી શકું અને થાય એ રીતનું વરદાન એમણે માગી લીધું છે અને શાસ્ત્રીજી મહારાજે ખૂબ રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા છે. એટલે આજે પણ આપણને દેખાય કે સ્વામીશ્રી એવી રીતે કરી રહ્યા છે. તો આવી રીતે એ બાલ્યાવસ્થાથી માંડીને દીક્ષા સુધી જેમ નીલકંઠ ફરણીના જીવનમાં અનેક પ્રસંગો આપણને દેખાય છે એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ અનેક પ્રસંગો દેખાય છે. અને આ જે પ્રતિજ્ઞા એમને લીધી છે એ વાત મહારાજે કારણીના 6ઠા વચનામૃતમાં કરી છે. મહારાજે પોતે વાત કરી કે અમે તો અમારો આ દેહ છે એ હરિભક્તો માટે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. એટલે કે અમારા દેહની કોઈ પરવા જ નથી. સુખ દુઃખ થાક હતાશા કંટાળો નિરાશા કશું જ નહીં, કેવળ હરિભક્તો રાજી થાય એવી રીતે જ અમે હંમેશા સવારથી સાંજ સુધી વર્ત્યા છીએ. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાનો દેહ સર્વ પ્રકારે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતાં કરતાં કચ્છ પધાર્યા અને કચ્છ પ્રદેશમાં વિચરણ કરીને મહારાજ ત્યાં કચ્છમાં આધોઈ પધાર્યા. ત્યાં રાયધણજીના દરબારમાં મહારાજે ઉતારો કર્યો અને એમના પત્ની કરણીબા મોટી ઉંમરના વૃદ્ધ બંને પતિ પત્ની પણ મહારાજ પ્રત્યે અનન્ય એવો ભાવ, મહારાજ પ્રત્યે પૂર્ણ પુરુષોત્તમપણાની નિષ્ઠા. મહારાજ ત્યાં પધાર્યા, બેઠા, બધાએ દર્શન દંડવત કર્યા અને પછી કરણીબાએ મહારાજને કહ્યું કે મહારાજ થાળ તૈયાર થાય છે ત્યાં સુધી બધા હરિભક્તો ભેગા થયા છે તો તમે થોડી વાતો કરો, બધાના દર્શન સુખ આપો અને પછી થાળ તૈયાર થાય એટલે આપને બોલાવું છું. કરણીમણિ તો ઘણી મોટી ઉંમરને મહારાજ પ્રત્યે એમને દીકરાપણાનો પણ ભાવ હતો, જે કારણીને 5મા વચનામૃતમાં મહારાજે લખ્યું છે કે ભગવાન તો અનેક રીતે વર્તે. એમ કરણીબા એ વૃદ્ધ ઉંમરના બાય હરિભક્તને મહારાજ પ્રત્યે એવો અનન્ય ભાવ. એટલે મહારાજને વાત કરી કે તમે થાળ થાય ત્યાં સુધી બેસો ને હું તૈયાર કરું છું. મહારાજે વાતો કરી અને પછી કરણીબા બોલાવવા આવ્યા કે થાળ તૈયાર થયો છે ને આપ જમવા માટે પધારો. મહારાજ આમ ઊભા થતા હતા અને તે વખતે મહારાજનામ ચરણામિંદના દર્શન કરણીબાને થયા અને એમ જોયું કે મહારાજને તો કાંટો વાગ્યો લાગે છે. એટલે સહેજી આમ નીચા નમીને એમને ત્યાં ચરણામિંદનો સ્પર્શ કર્યો ત્યારે આમ ખરબચરું જણાણું, એટલે કે મહારાજ તમને પગે કાંટો વાગ્યો છે. મહારાજ કે કદાચ હશે તો કે ઉભારો કાઢી આપું એમ કહીને કોઈ તીક્ષ્ણ આવું નાનું શસ્ત્ર હશે લઈ આવ્યા અને અંદર કાંટો કાઢવા માટે બેઠા તો મહારાજના બંને ચરણામિંદમાંથી કરણીબાએ તે વખતે 18 કાંટા કાઢ્યા. અને 18 કાંટા કાઢીને કરણીબાએ કીધું કે મહારાજ તમે આટલા બધા કાંટા વાગ્યા છે ત્યાં સુધી કોઈને કહેતા નથી, આટલું બધું સહન કરી લો છો તમે? મહારાજ કે આ હરિભક્તોના ઘરે પધરામણી એકથી એક પછી બીજી ચાલે છે, એક ગામથી બીજે ગામ ચાલે છે, રાતોરાત બધી મુસાફરી ઘોડે સવારી કરવી પડે છે, એમાં સમય જ નથી રહેતો કે તપાસ કરીએ કે આ શું વાગ્યું. લે કેટલી બધી પધરામણી હરિભક્તોને રાજી કરવા માટેની વાત છે. એ કરણીબા કે મહારાજ વાગે ત્યારે કદાચ કાઢી ના નાખીએ. મહારાજ કે આમ વાગે ત્યારે ખ્યાલ તો આવે પણ એ વખતે પધરામણીના દોરમાં હોઈએ એટલે એ સમય મળતો નથી. હવે મહારાજની મોજડીની આર પાર એ કાંટાની સુઈ નીકળી જાય એવા કાંટા વાગતા હોય ને મહારાજ એની પરવા ન કરે પણ 18 કાંટા પગમાં ઘૂસી જાય ત્યાં સુધી મહારાજે કોઈ દિવસ એ સંભાવના રાખી જ નથી કે દેહ છે એ સત્સંગને અર્થે કૃષ્ણ અર્પણ. એટલે કે આટલો બધો ભીડો, આટલો બધો પરિશ્રમ વેઠીને પણ હરિભક્તોને રાજી કરવાનું તાન. આપણે જાણીએ છીએ કે 1980ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા અને ત્યાં બોસ્ટનમાં એક હરિભક્તના ઘરે પધરામણી કરીને બહાર આવતા હતા. તે વખતે એ ડાબો પગ જમણી મોજડીમાં અને જમણો પગ છે ડાબી મોજડીમાં નાખવાનો પ્રયત્ન કરતા હતા. આ પ્રસંગ આપણે ખૂબ પ્રસિદ્ધ છે અને સંત પરમહિતકારીમાં પણ સાંભળીએ છીએ અને જોઈએ છીએ. ત્યારે વિવેક સાગર સ્વામીએ નારાયણ ભગતે સ્વામીને પૂછ્યું કે સ્વામી આટલું તમને આ જમણો પગ આ બાજુ નાખો એ મોજડી આ બાજુ છે, ત્યારે સ્વામી આમ સહેજે બોલી ગયા, સાહેબ કે મને દેખાતું નથી. નારાયણ ભગત વિવેક સાગર સાહેબ વાત કરી કે સ્વામી આટલું નથી દેખાતું, તો કે સ્વામી કે ના આમ ધૂંધળું દેખાય છે, આમ અંધારા જેવું લાગે છે. એટલે વિવેક સાગર સ્વામીને એમ થયું કે આ તો આંખે મોતયો આવી ગયો લાગે છે, કે આમ વંચાય છે. સ્વામી કે આમ વંચાય પણ આમ ધ્યાન રાખવું પડે, નજીક લાવવું પડે, એટલે કે આપણે પધરામણી પૂરી કરીએ અને ઉતારે જઈએ. સ્વામી કે ના થોડી પધરામણી પતાવી દઈએ. વિવેક સાગર સાહેબ કે ના પહેલાં ઉતારે ચલો. અને ત્યાં ગયા હરિભક્તો, કેસી પટેલે બધા મુખ્ય હરિભક્તો ભેગા થયા અને ત્યાં હોસ્પિટલમાં તા સ્વામીને બધી તપાસ કરાવડાવી અને પછી તો આપણને ખ્યાલ છે કે કેટરેક ઓપરેશન સ્વામીને બંને આંખે થયું, ડાબે અને જમણી આંખે, અને ત્યાં બોસ્ટનમાં જ 1980માં થયેલું. પણ
જેમ શ્રીજી મહારાજને પગમાં 18 કાંટા વાગ્યા ત્યાં સુધી એમણે દેહની પરવા ન કરી અને હરિભક્તોના ઘરે પધરામણી કરીને એમને રાજી કર્યા, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ બંને આંખે મોતયો થઈ ગયો. અને ત્યાંના ડૉક્ટર તો એમ બોલેલા, ડૉક્ટર હચિનસન, કે તમે સારું થયું કે ભગવાનની કૃપા કે અત્યારે લઈ આવ્યા, એક જ અઠવાડિયું જો મોડા પડ્યા હોત તો એમને ઝામર થઈ જાત, એમની બંને આંખો ખોવી પડત. એટલે પોતાની બંને આંખો જાય ત્યાં સુધીની પરિસ્થિતિ હતી, ત્યાં સુધી સ્વામીએ જણાવ્યું નહીં. વિવેક સાગર સ્વામીને બધા સંતો એકદમ ગળગળા થઈ ગયા કે સ્વામી તમારે કહેવું તો જોઈએ ને, તમારી બંને આંખો જતી રહેત. સ્વામી કે મને ઓછું દેખાતું હતું, પણ હું પાછો જો કહું તો આ બધા પધરામણીનો અને સભાનો બધો કાર્યક્રમ બંધ થઈ જાય અને પછી બધા હરિભક્તોએ રજા લઈને રાખી હોય અને બધું કાર્યક્રમો ગોઠવાઈ ગયા હોય એ બધા ખોરવાઈ જાય, એટલે હું બોલ્યો નહીં. વિવેક સાગર સ્વામી કે આ કાર્યક્રમ થોડાક ખોરવા, 2 મહિનાના, પણ આ તો આખી જિંદગી બધું ખોરવાઈ જાત, કે તમે બોલ્યા નહીં. પણ જો આવી રીતે હરિભક્તોને આટલું બધું રાજી કરવાનું તાન કે પોતાનો દેહ છે એ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, એટલે આવું ભક્તવત્સલપણું જેવું શ્રીજી મહારાજનું હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું ભક્તવત્સલપણું આપણને દેખાય. ત્યાં ફિલાડેલ્ફિયામાં તો સ્વામીએ સાંજે 4 થી પધરામણી શરૂ કરી તો રાત્રે 4 વાગ્યા સુધી પધરામણીઓ કરી. અમે 96ની સાલમાં ત્યાં પધરામણીમાં એક હરિભક્તના ઘરે ગયેલા ત્યારે લગભગ રાત્રે 11:30-12 થયેલા, એ જમવાનું બાકી હતું. એટલે સહેજે આમ એક સંતથી બોલી ગયું કે ઘણું મોડું થયું, સહેજે બોલી જાય કે 11:30 થઈ ગયા, કારણ કે જમવાનું બાકી હતું. પેલા હરિભક્ત હસ્યા, એટલે અમે સંતોએ પૂછ્યું કે કેમ આમ હસ્યા, એ કે સ્વામી તમે 11:30-12 એમ મોડું થયું કહો છો, આ જ ઘરમાં આ જ રૂમમાં આ જ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 3:30 વાગે પધરામણી આવેલા. એટલે અમે કીધું હવે તો કંઈ બોલાય જ નહીં, ચૂપચાપ નીચું મોડું કરીને જમી જ લો, નીચું મોડું કરીને જમી જ લો, અમે કંઈ બોલાયું જ નથી. એટલે આવી રીતે સ્વામીએ હરિભક્તોને બધાને ખૂબ રાજી કર્યા છે. 157 પધરામણીઓ ગજેરા ગામમાં બીમાર હોય ને આ બધી પધરામણીઓ ચલાવે, એટલે આવી રીતે એક એક ઘરે જઈને સ્વામી આ બધો સત્સંગનો બાગ ખીલવ્યો છે. અત્યારે તો એમની દૈહિક ઘણી બધી પ્રતિકૂળતાઓ છે, રોગ છે, એટલે જઈ શકતા નથી. બાકી તો એમને અંતરથી એમ છે કે હું બધાને મળું. એ ત્યાં 1995 અમૃત મહોત્સવના મુખ્ય દિવસે કેટલા બધા ગળગળા થઈ ગયેલા આમ હાથ જોડીને કે તમે બધા દેશ પરદેશથી હરિભક્તો આવ્યા છો, મારી ઈચ્છા છે કે હું તમને બધાને મળું. હજી આટલું બોલ્યા ત્યાં તો એકદમ ગળગળા થઈ ગયેલા અને આમ ગળામાં ડૂમો ભરી ગયો, રડી પડેલા. સ્વામી કે પણ બધું આ સમય, આ દેહની અવસ્થા અને બધો સમુદાય વધ્યો એટલે થઈ શકતું નથી, પણ મારી તો ઈચ્છા છે કે દરેકને હું મળું. તો જો આવી રીતે પોતાનો દેહ એમણે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. સંતોએ વાત કરી કે સ્વામી તમારે હવે પોપ જેવું કરવું, કે શનિ રવિ ખારી એક વખત આવી ગેલેરીમાં એપિયર થવું, આમ આમ કરી દેવું, આમ આમ કરીને આમ કરે એટલે એમાં વ્યક્તિગત દર્શન આવી ગયા, કથા વાર્તા આવી ગઈ, સભા આવી ગયું, બધું આવી ગયું. તે સ્વામી આમ જોઈ રહ્યા, પલંગ ઉપર બેઠા હતા રાત્રે પોટતી વખતે દાંત કાઢીને, અને આમ ઇનોસન્ટલી એક બાળક આમ જોતા હોય ને બધાને સમજોતા હતા, એટલે બધા બીજા બધા સંતો જે બીજા 2-4 ઊભા હતા વડીલ સંતો, એમને પણ ઉમેરો કર્યો, સ્વામી વાત બરાબર છે, તમારી ઉંમર થઈ, ઘણી પધરામણીઓ કરી. અને આમ આમ સ્વામી આમ જોઈ રહેલા, પછી બધાનું કહેવાનું પૂરું થયું એટલે સ્વામી કે જો જે સંપ્રદાયની જે રીત હોય એ પ્રમાણે સંપ્રદાય ચાલતા હોય, આપણી રીત જુદી છે. મહારાજના વખતમાં, મહારાજના વખતથી અત્યાર સુધી આપણે તો સંતોરી ભક્તોને હળવું મળવું એ આપણી રીત છે. અને પછી એકદમ ઇમોશનલ થઈને સ્વામી બોલ્યા, સ્વામી કે મેં શાસ્ત્રીજી મહારાજને 86 વર્ષની ઉંમર સુધી બંને પગે વાત અને ફરતા જોયા છે, ફરતા એટલે વિચરણ કરતા. મેં યોગી મહારાજને 78 વર્ષની ઉંમર સુધી ત્યાં વ્હીલચેરમાં બેસીને હરિભક્તોને રાજી કરતા જોયા છે, તો મારાથી પગ વાળીને બેસાય નહીં, અને હું બેસું તો મેં ગુરુની સેવા ના કરી કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે એમને તો સેવા કરવામાં કાંઈ જ બાકી નથી, આમ ગજા ઉપરાંતની ને હદ ઉપરાંતની એમણે બધી સેવાઓ કરી છે, પણ છતાં એમને અંતરમાં આવું એમ રહે છે કે મારે તો હજી દેહના છેલ્લા શ્વાસ સુધી 21 મે 1950 પોતાના ગુરુહરિને જે વચન એમણે આપેલું, જે પ્રતિજ્ઞા એમણે કરેલી છે, એમાં સાર ધાર શબ્દશ શું કામ અક્ષરશ એ સ્વામીશ્રીનું પાલન કરી રહ્યા છે, એ આપણને આજે તાદ્રશ દેખાય છે. તો આટલું બધું ભક્તવત્સલપણું જેવું શ્રીજી મહારાજનું હતું એવું પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજનું આપણને દેખાય. અને એ ભક્તવત્સલપણાના દાવે હરિભક્તોના બધાના નાના મોટા પ્રશ્નો હોય, એના વ્યવહારિક સાંસારિક કૌટુંબિક બધા પ્રશ્નો હોય, એમાં પૂરેપૂરો રસ લઈ અને એ કોઈક રીતે જો એ પ્રશ્નમાંથી મુક્ત થાય તો વધારે સારી રીતે ભગવાનનું ભજન ભક્તિ કરી શકે, એ હેતુથી મહારાજના વખતથી આપણા સંપ્રદાયની આ રીત છે કે આપણી ગુરુ પરંપરા છે એ આપણા વ્યવહારિક પ્રશ્નોમાં પણ રસ લે છે. બાકી એ તો ત્યાગી છે પ્રમુખ સ્વામી મહારાજ, સંસાર એમને છોડી દીધો છે, પછી આપણે દુકાન લેવી કે નહીં, બિઝનેસ લેવો કે નહીં, અને અહીંયા લંડન દેશમાંથી અહીંયા વસવા આવવું કે નહીં,
આપણા દીકરા દીકરીઓને શેમાં ભણાવવા કે નહીં, એના લગ્ન આવી રીતે કરવા ના કરવા, આજ ઠેકાણે એ બધામાં વળી એમને રસ શું હોય? એ તો ત્યાગી છે, પણ છતાંય રસ લે છે એટલા માટે કે આપણને જો એ પ્રશ્નનું સમાધાન મળી જાય અને આશીર્વાદ મળી જાય અને સારું કાર્ય થઈ જાય, એ આ પ્રશ્નમાંથી મુક્ત થઈ જાય તો સારી રીતે ભજન ભક્તિને મહારાજને રાજી કરી શકે એવી ભાવનાથી એ પોતે આ રસ લેતા હોય છે. આ ઉત્તર આ પ્રશ્નના સંદર્ભમાં એ સ્વામીશ્રીએ પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સને 1985માં લંડનમાં જ આપેલો કે એટલે અમે રસ લઈએ છીએ. પણ જો મહારાજ પણ આવી રીતે ખૂબ અંગત રસ લેતા, મહારાજ ત્યાં કચ્છ પ્રદેશમાં વિચરણ કરતાં કરતાં ભચાઉ પધાર્યા, ત્યાં લાધાજીના પત્ની માતાજી, લાધાજી તો ધામમાં ગયેલા, એમણે મહારાજને ખોળો પાથરીને વાત કરી અને આમ હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, મારા ચારેય દીકરાઓ છે, એમના લગ્ન થઈ ગયા, એમના ઘરે પણ બધો સંસાર છે, પણ એ ચારેય જણા વ્યવહારમાં બહુ સમજતા નથી. સત્સંગ ખૂબ સારો છે પણ વ્યવહારમાં બધા ઓછું સમજે છે, અને હવે ભાગ પાડવાનો સમય આવ્યો છે, જો તમે થોડોક રસ લો અને આ ભાગ જો પાડી આપો તો બહુ સારું, નહીં તો ચારેય છોકરાઓ ઝઘડી મરશે, એને લઈને સત્સંગ પણ ચૂથાઈ જશે. મહારાજ કે આપણે હમણાં રાત્રે થાળ થઈ જાય, જમી લઈએ અને પછી બેસીએ. એટલે માતાજી કે બહુ સારું, અને પછી થાળ જમીન મહારાજ બેઠા, માતાજીને બેસાડ્યા, એ ચારેય ભાઈઓને બેસાડ્યા, અને એક બે વડીલ હરિભક્તો, એ કાકાભાઈ રોજકાના અને પૂંજાભાઈ હતા, એમને પણ, જે સમજુ અને ઠરેલ હરિભક્તો, એમને પણ બેસાડ્યા સાથે. અને મહારાજે કીધું કે તમે બોલતા જાઓ અને પૂંજાભાઈ લખતા જાય કે કયા કયા તમારી મિલકત છે, તમારી ખેતર, તમારું ખેતર હોય, મકાન હોય, બધું લખાવો, નકદ કેટલી છે, ઘરેણાં કેટલા છે, એટલે બધાની હાજરીમાં આખું લિસ્ટ તૈયાર મહારાજે કરાવડાયું. અને પછી બધાને પૂછ્યું, ચારેય ભાઈઓને, એમને માતાજીને, કે આમાં તમારી બધી માલ મિલકત બધું આવી ગયું? તો કે હા મહારાજ, બધું જ આવી ગયું. મહારાજ કે બરાબર ને, હવે કોઈ કંઈ છુપાવતું હોય, કોઈને બીજી ખબર હોય એવું નથી ને? તો કે ના મહારાજ નથી. મહારાજ કે સારું, મારી પાસે લાવો. અને કાગળિયું મહારાજ આખું લિસ્ટ હાથમાં લીધું, અને મહારાજ એમાં 1, 2, 3, 4, 1, 2, 3, 4 એમ કરતા ગયા. 4 ભાગ મહારાજે જાતે પાડ્યા. પછી કોઈક જગ્યાએ આંકડો લખ્યો કે 1, પાછું ભૂસીને એમ 1 નીચે લખે, એટલે એમ કરતાં કરતાં આખું પાનું ભરાઈ ગયું. અને મહારાજે 4 ભાગ સરખા કર્યા, અને પછી 4 લિસ્ટ જુદા કાકાભાઈને કીધું કે તમે બનાવો, એ 4 લિસ્ટ જુદા બનાવ્યા. પછી મહારાજે ચારે ચાર લિસ્ટ બધા વાંચી સંભળાવ્યા પોતે. મહારાજ કહેવે, તમને ચારેયને અને તમારા માતાજીને અને તમારા ઘરના ચારેય વહુઓ છે એમને દેખાડી દો. બધા એમ કે ના, 4 ભાગ સરખા પડ્યા છે, પછી આપણે કોને કયો ભાગ એ નિર્ણય કરીએ. એટલે બધા કુટુંબીજનોને પાછા અંદર મોકલ્યા. મહારાજ તો ત્યાં બેસી રહ્યા, અને બધા ભેગા બેસીને ચારે ચાર ચિઠ્ઠીઓ વાંચી, અને બધાને સંતોષ તો બરાબર, 4 ભાગ સરખા પાડેલા છે. એટલે પછી મહારાજ પાસે બધા આવ્યા, મહારાજને કહ્યું, મહારાજ બરાબર છે, અમને બધા કુટુંબીજનોને સંતોષ છે, 4 ભાગ તમે સરખા પાડ્યા છે. મહારાજ કહેવા, બનાવો ચિઠ્ઠી. અને નાની ચિઠ્ઠીમાં 1, 2, 3, 4 ચિઠ્ઠીમાં લખ્યું, અને મહારાજે પોતે જ જાતે જ આમ શફલિંગ કરીને આમ ચિઠ્ઠી ઉડાડી. મહારાજ કહેવા, ઉપાડો, જેને જે ભાગ આવે લઈ જાઓ, સરખા ભાગ જ પડેલા છે, એટલે જેને જે ભાગ આવે તમે ઉપાડો. એ ચિઠ્ઠી ઉપાડી અને 1, 2, 3, 4 પ્રમાણે ચારે ભાઈઓને ભાગ કરી આપ્યો. ચારે ભાઈઓના આંખમાં આંસુ આવી ગયા, અને માતાજી તો એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા કે મહારાજ, તમે મારા દીકરાઓનો બધો સત્સંગ સાચ્યો, નહીં તો વ્યવહારમાં આ લોકો બહુ સમજતા નહોતા, અને ભાગ પાડવામાં જો ઝઘડી પડત તો બધાનો સત્સંગ જતો રહેત. એટલે મહારાજને આમ ખૂબ આભાર માનીને મહારાજને આમ પંચાંગ પ્રણામ કર્યા. ત્યારે કુકડો બોલ્યો, સવાર પડી ગયેલી, રાત્રે મહારાજ જમીને 8, 8:30 વાગે બેઠા હશે, સવારે 5 વાગે એ મહારાજ એક પલાઠીએ બેસીને આ ભાગ પાડીને ઊભા થયા. ઊભા થઈને સીધું જ દાંતણ હાથમાં પકડ્યું, આખી રાત બેસીને મહારાજે આ 4 ભાઈઓના ભાગ પાડી આપેલા. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ ભક્તવત્સલપણાના દાવે કેટલા બધા હજારો કુટુંબ આજે સત્સંગમાં છે એના વ્યવહારમાં ઘણો બધો રસ લઈ, અને મહારાજે એમને વ્યવહારની બધી સ્વામી અનુકૂળતા કરી આપી છે. અને ઘણા બધા ફેમિલી તો આપણે એમ કહી શકીએ કે તે એક્ઝિસ્ટ બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી, પ્રમુખ સ્વામીના લીધે એમનું અસ્તિત્વ છે, બાકી તો વેરણ છેરણ થઈ ગયું તે કુટુંબ. કેટલી બધી તકલીફ હોય કુટુંબોમાં હોય. હમણાં જ ગઈ સાલ 2004 સાલમાં સ્વામીશ્રી ત્યાં પધાર્યા અમેરિકા, ત્યારે ન્યુયોર્કમાં એક કુટુંબના આવો ભાઈઓનો ઝઘડો હતો. એ લગભગ 3 કે 4 ભાઈઓ એમના ભાગ પાડવા માટે અને એમને સમજાવવા માટે 6 દિવસ સુધી સળંગ 1-1 કલાક બેઠા, અને 6 દિવસે એ 6 કલાકની આમ બધી ટોટલ એ મિટિંગ પૂરી થઈ, અને સ્વામીએ બધું અનુકૂળતા કરી આપી. ત્યારે ચારે ભાઈઓને એમ થયું કે જો સ્વામી ન ભળ્યા હોત તો કોઈ રીતે આ ભાગ પડત નહીં. એમના પિતાશ્રી તો એકદમ ગળગળા થઈ ગયા, અને આમ રડીને સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું કે સ્વામી, તમે અમારા ઘરનો બધો સત્સંગને વ્યવહાર સાચ્યો, બાકી તો આ ભાઈઓના ભાગમાં તો બધું વેરણ છેરણ, કુટુંબ આખું સ્પ્લિટ થઈ જવાનું હતું, અને ભાઈઓમાં પણ, એટલે ચારેય દીકરાઓના વહુઓમાં પણ ખૂબ ઝઘડો થઈ જાત, પણ આ તમે સાચ્યું. તો જો આવી રીતે
આપણે અત્યારે હરિભક્ત હાજર હોય એટલે આપણે નામ આપતા નથી, પણ આવી રીતે મહારાજ જેમ એ હરિભક્તોના વ્યવહારની ખૂબ ચિંતા કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોના વ્યવહારની આટલી બધી ચિંતા કરી. એમનું એક ભક્તવત્સલપણું છે કે એમને ભજનમાં અનુકૂળતા થઈ શકે એટલા માટે. અને સ્વામીશ્રીને અહીંયા જ રેમન્ડ વિલિયમ્સે બહુ જ સરસ પ્રશ્ન પૂછેલો કે તમે તો બહુ નાની ઉંમરે ત્યાગી થયા છો, તમે લગ્ન કર્યા નથી એટલે તમને કોઈ સંસાર વ્યવહારની એટલે કે બૈરા છોકરાના પ્રશ્નની કંઈ જ ખબર નથી, તમે કંઈ નોકરી ધંધો કે વેપાર પણ નથી કર્યા એટલે તમને એ સંબંધી પણ કંઈ વાત ખબર નથી, તો આટલા હજારો લોકો તમારી પાસે આવે છે અને આવી જ મૂંઝવણો ઠાલવે છે, આવા જ પ્રશ્નો રજૂ કરે છે, અને તમે પ્રેમથી છૂટથી માર્ગદર્શન આપો છો કે આમ આશીર્વાદ છે, વાંધો નહીં દુકાન વેચી કાઢ, આશીર્વાદ છે, લગ્ન કરી નાખ, નથી કરવું આ, તું રહેવા દે, હા ના હા ના હા ના જ કરો છો સવારથી ઉઠીને. અને અત્યારે જો ને સ્વામીનું પોઝિશન જ એવી છે, સવારથી ઉઠીને એમને ડિસિશન જ આપવાના. અને આપણે કહી શકીએ કે આપણે સભામાં બેઠા છીએ એ આપણે બધા જ ભેગા થઈને આપણી જિંદગીમાં જેટલા નિર્ણયો લેશું એટલા તો પ્રમુખ સ્વામી એક અઠવાડિયા મળ્યા છે આ ઉંમરે પણ, એટલે એટલા બધા સવારથી ઉઠી એમને હા ના જ કરવાની. અને કેવા ગંભીર પ્રશ્નો સ્વામીશ્રી પાસે આવતા હોય છે, અને આપણને પ્રશ્નો સાંભળીએ ને તો આપણને એમ થાય તમારા આપણા બધાના જ પ્રશ્નો હોય છે, કે બીજી કોઈ વ્યક્તિ હોય ને તો ગાંડા થઈ જાય. સંત સ્વામી જેમ કહેતા કે કોઈને એમ થાય કે હું ગાદીએ બેસું મજા આવે એવું છે, આટલા આખો લોકો આમ હાથ જોડીને જય બોલાવે, પણ પ્રમુખ સ્વામીની જગ્યાને બેસાડ્યો તો અડધો કલાકમાં ગાંડો થઈ જાય, ચક્કર ફરી જાય. અને વિવેક સાગર સ્વામીની ઇન્ટરવ્યૂમાં મેં બાપાની હાજરીમાં ત્યાં વિદ્યાનગરમાં યુવકોએ પૂછેલું કે તમે આટલા વર્ષોથી સ્વામીની સાથે છો, એક ગુણ તમને કયો સ્પર્શી ગયો છે? ત્યારે વિવેક સાગર સ્વામી એકદમ આંખમાં ઝળઝળી આવી ગયેલા, અને સ્વામીની હાજરીમાં જ બધા સ્ટાફના સંતોનો ઇન્ટરવ્યૂ હતો સાયમ સભામાં, ત્યારે બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજની માનસિક સ્થિરતા, એમની જે ગજબની મેન્ટલ સ્ટેબિલિટી છે ને, કેટલા દ્વંદોની વચ્ચે એક સ્થિર રહી શકે છે, નિર્ણય આપી શકે છે, એમની ગજબની સ્થિરતા છે. પણ રેમન્ડ વિલિયમ્સે આ પ્રશ્ન પૂછેલો, પણ આવા પ્રશ્નોની વચ્ચે સ્વામી કેવા સ્થિર રહી શકે છે? પણ એ પ્રેમથી આ બધું માર્ગદર્શન આપણને હેતથી પ્રેમથી બધું જ પૂછે છે, બધું જ. તમે કહો દુકાનનું પૂછો એટલે આગળ પાછળનું બધું પૂછે, કેટલો ધંધો થાય છે, કોણ વેચનાર છે, કેટલા વર્ષથી દુકાન ચાલે છે, શું અંદર માલ વેચો છો, બીજા શું શું સ્કોપ છે, ત્યાં આજુબાજુ બીજી એવી દુકાનો છે કે નહીં, એમનું ક્વેશ્ચન રાખવું શરૂ થાય છે ને. એક પ્રશ્ન લઈને જાઓ એટલે તમને સામે 10 પ્રશ્ન પૂછે, આમ આપણને એમ થાય કે આટલા તો મેં નહોતા વિચાર્યા. પણ એ જો સ્વામીના જીવનની એક આ વિશેષતા છે. એક સેમ્પલ પ્રશ્ન રજૂ કરું, તમે જો જવાબ આપજો આમાં શું થાય. કોક એમ કહે કે મારે ટ્રાન્સફર લઈને અહીંયાથી મારે ગવર્મેન્ટ જોબ છે ને અપ કન્ટ્રીમાં ક્યાંક જવાનું છે, અને આવી રીતે પ્રોબ્લેમ એ છે કે મારા દીકરા દીકરીઓ અહીંયા કોલેજમાં સ્કૂલમાં ભણે છે અને ઇમ્પોર્ટન્ટ યર્સ છે, બધા કરિયર ઓરિયન્ટેડ યર્સ છે, જો હું અત્યારે ટ્રાન્સફર લઈને જઉં તો આ છોકરા છોકરીને ભણવામાં ડિસ્ટર્બ થાય એમ છે, અને ટ્રાન્સફર લઈને ના જઉં તો ફરી વખતે ટ્રાન્સફરને પ્રમોશન મને એ 7 વર્ષે મળશે તો, અને પ્રમોશનની ખૂબ જરૂર છે, પગાર વધારો થાય એની માટે, સામે દીકરા દીકરી પાછળ એકલા રહી શકે એમ નથી, કોઈ સગાવાળા નથી, ક્યારે એવું એ પ્રશ્ન છે, તો હું શું કરું, ટ્રાન્સફર લઈને જઉં કે ના જઉં, બોલો. આ તો પેલો વ્યક્તિ પ્રશ્ન રજૂ કરે ને તો સ્વામી એમ કહેવાનું કે એમ કરું હું વિચારું, તું એમ કર ને, 9 વાગે ને રાત્રે મળે, 9 વાગે એવું કહેવાય, રાત્રે 9 વાગે એના જેવા 25 લાઇનમાં ઊભા જ છે, અને અત્યારે રજૂ કરે છે એની પાછળ 25-35ની લાઇન બધી આવી જ છે, સીધો ફોન સ્વામી પર આવે કે સ્વામી મારી દીકરીનું લગ્ન કરવાનું હતું ને એક જગ્યાએ ઠેકાણું જોયું છે, આમ આપણા પેલા જ્ઞાતિ પ્રમાણે પેલું જ છે, થોડું ઊંચ નીચ થાય એવું છે, પણ આવી રીતે છોકરો આ કમાય છે, આવી રીતે છે, એકનો એક દીકરો છે, એ લોકો આમરે છે, એના ફાધર ધામમાં ગયેલા છે, અને આપણે દીકરી આટલું ભણે, છોકરો થોડો ઓછો ભણેલો છે, પણ એના એક તો ધંધો છે, અને આ રીતે અમારી દીકરીને થોડું ગમે છે, અમારા વડીલોને પહેલાં છે, વડીલો બે મળ્યા છે અને વાતચીત થઈ છે, હા વિધિન 3 મિનિટ્સ ઈ ડિસ્ક્રાઇબ્સ ધ હોલ કેસ, અને સ્વામી ફોન ઉપર કહે હા આશીર્વાદ છે, વાંધો નહીં કરી નાખો, ભલે આશીર્વાદ છે, જય સ્વામી, ફટ મૂકી દેવાનું, લો. આવા ડિસિઝન તને સવારથી રાત સુધી કેટલા આપવાના? હવે સ્વામીએ તો જોયા તો ના હોય બેન, અને જોયા તો પેલા છોકરાને જોવે, પેલી બાજુ જોયું જ ક્યાં હોય, ઊંચું નીચું કાળું ધોળું કશું જોયું ના હોય સ્વામીએ તો, અને સ્વામીએ બધા ડિસિઝન આપવાના, ખબર છે કેટલી મોટી રિસ્પોન્સિબિલિટી. દુનિયાના કોઈ ધર્મગુરુ પોતાના આશ્રિત ગ્રહસ્થોની આ જવાબદારી લેતા નથી, હા અત્યારે કોઈ નથી લેતા, ધે ડોન્ટ રિસ્ક ઇટ, ઇટ ઇઝ અ રિસ્ક ઓફ લુઝિંગ ધ ફેલોશિપ, ખબર છે આ જોખમ છે, કે આશીર્વાદ આ દુકાન ચાલશે ને ખોટમાં ગઈ તો પેલો તો આઈને તરત પાછો બાખડે સ્વામી જોડે, ખબર છે, એટલે કે જે તે ધર્મગુરુ સાથે. પણ સ્વામી એકદમ છૂટથી આટલો વ્યવહારમાં રસ લે છે, વી કેન કોન્ફિડન્ટલી સે કે સ્વામી માઇટ હેવ ગિવન મોર દેન 2 મિલિયન ડિસિઝન્સ ઇન હિઝ લાઈફ ટાઈમ, 20 લાખથી વધારે નિર્ણયો આપ્યા છે. રેમન્ડ વિલિયમ્સે પૂછ્યું કે તમે કયા આધારે નિર્ણયો આપો છો એકદમ છૂટથી, પાછા પ્રેમથી લોકોને વિશ્વાસ એટલે તો આવે છે, બાકી કોક વખત આપણને ખોટા અનુભવ બે ચાર કડવા થાય ફરી કદાચ સ્વામીને પૂછવા જાય, પણ કેટલા બધાને એમાં હૂંફ છે, એમાં પોતાની પ્રગતિ દેખાણી છે અને થઈ છે, અને સર્વ પ્રકારે પોતાનું શ્રેય થયું છે, એટલે વારે વારે સ્વામી પાસે જાય છે. ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીશ્રી એમ સહજ બોલ્યા, સ્વામી કે મને કોઈ પ્રશ્ન પૂછે
ત્યારે મનોમન હું મારા ઈષ્ટદેવ મહારાજને પ્રાર્થના કરું છું કે આજે આ બિચારો દુખિયારો આવ્યો છે તો એનું જેમ સારું થાય એમ મને સુજાડો, અને પછી ભગવાન મને જે સુજાડે હું બોલી જાઉં છું. આમાં હું મારી બુદ્ધિ વાપરતો નથી. એનો મતલબ શું થયો કે આપણી સાથે મહારાજ સાક્ષાત વાત કરે છે, મહારાજ જ એ આપણી સાથે બોલે છે. તો આવી રીતે સ્વામી આપણા પ્રશ્નનું માર્ગદર્શન કરી આપે છે. છેલ્લી વાત આપણે કરીને પૂરી કરીએ કે ઇમિડિયેટલી નેક્સ્ટ ક્વેશ્ચન કે તમે આટલા બધા નિર્ણયો આપ્યા છે એમાં તમને ક્યારે પસ્તાવો થયો છે કે મેં આને કીધું કે આ દુકાન વેચી નાખ, વાંધો નહીં, આશીર્વાદ છે, પછી આમ જતો જ પાછળ તમને એમ થાય કે મેં આને ખોટું કીધું, આ દુકાન વેચવાનું દુઃખી થઈ જશે, એવું તમને થાય છે ને? તમે તો ધડ સવારે 9 થી 9:30માં 100-150 જાય, બપોરે 1 થી 1:30માં 100-150 જાય, અને રાત્રે 9 થી 9:30માં બીજા 150-200 જાય, 300-400 તો ફેરવી નાખે છે સવાર સુધી, સવારથી રાત સુધીમાં આમ ઉલટ સુલટ હાઉસ શોપ બિઝનેસ ધંધો બધું કેટલું કરી નાખે. તો કે તમને કોઈ દિવસ પસ્તાવો થાય છે? હવે આપણને આ પૂછ્યું હોય કે તમારા જીવનમાં જેટલા નિર્ણયો લીધા છે એમાં તમને પસ્તાવો છે એવું પૂછ્યું હોય તો આપણે એમ કહીએ કે ક્યારનો કહું, ગઈકાલ સાંજનો, આજ સવારનો, હમણાં સભામાં આવતો હતો ને એક કહું, અહીં સુધી આવી જાય, વર્તમાન કાળ એકદમ પ્રેઝન્ટ ટેન્સ સુધી આવી જાય. અને ઘણા તો બિચારા જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો છે ને એમાં જ દુઃખી છે કે તે દાડે વિડીયો કેમેરો અને ફોટોગ્રાફર હતો અને છાતી કાઢીને હાર પહેરી લીધો પણ ઉપાધિને પાર નથી. હા, તે દાડે ઉત્સાહમાં આવી ગયેલો, આમ છાતી કાઢીને કે પહેરાવી દો હાર કહે છે, પણ તે દાડે ઉપાધિમાં ત્યારથી શરૂ થઈ. એટલે ઘણા તો જે જીવનનો બિચારા મુખ્ય નિર્ણય લીધા છે ને એમાં જ દુઃખી છે. જ્યારે આ પ્રશ્ન, ધીસ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ટુ અ પર્સન હુ હેઝ ગિવન મોર ધેન 2 મિલિયન ડિસિશન્સ ઇન હિઝ લાઈફ ટાઈમ, 20 લાખથી વધારે નિર્ણય, આમ સ્પોન્ટેનિયસ નિર્ણય આપવાનો, આમ પેલાનો પ્રશ્ન પૂરો થાય ને જવાબ ચાલુ કરવાનો. સ્વામીએ શું કીધું? સ્વામી આમ એકદમ ભાવમાં આવીને કોન્ફિડન્ટલી સ્વામી કે ક્યારેય નહીં, મને કોઈ નિર્ણયનો પસ્તાવો જ નથી થયો. દેટ મીન્સ ઇઝ નોટ અ હ્યુમન બિંગ, એ માણસ છે જ નહીં, એ ભગવાનનું સ્વરૂપ સાક્ષાત હોય ને તો જ પોતે કહી શકે કે મેં જે નિર્ણયો લીધા છે ને મને કોઈ પસ્તાવો જ નથી, બધું જ સાચું ને સારું છે. પણ એ આ ભક્તવત્સલપણાનો દાવો છે કે જે મહારાજ પોતે ભક્તવત્સલ હતા અને હરિભક્તોની સર્વ પ્રકારે સંભાવના રાખતા, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોની સર્વ પ્રકારે સંભાવના રાખે છે, એ જે મહારાજની કૃપા એ ભક્તવત્સલપણા રૂપે આપણી ઉપર વરસતી, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજની કૃપા પણ આ ભક્તવત્સલપણામાં આપણી ઉપર વરસે છે, એટલે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.